કેટલાય સમયથી ચાલતા તણાવ બાદ રશિયાએ આજે એલાનેજન કર્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના સૈનિકોને હથિયારો નીચે મૂકવા અને ઘરે પરત જવા માટે કહ્યું છે. તો આ તરફ યુનાઇટેડ નેશન્સ દ્વારા રશિયાને યુદ્ધ રોકવાની અપીલ કરવામાં આવી છે. શું છે તમામ વિગતો તે જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર જંગનું એલાન કર્યા બાદ ઠેર ઠેર યુક્રેનમાં ધડાકા સંભળાઈ રહ્યા છે. યુક્રેનની રાજધાની કીવ પર તો ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલથી હુમલા થયાના મીડિયા રિપોર્ટ્સ છે. વ્લાદિમીર પુતિને સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતા ધમકી પણ આપી કે કોઈ પણ આ મામલે હસ્તક્ષેપ ન કરે, નહીં તો ખરાબ પરિણામ આવશે. તો આ બાજુ યુનાઇટેડ નેશન્સે કહ્યું છે કે રશિયા પોતાના સૈનિકોને હુમલો કરતા અટકાવે અને યુદ્ધ રોકવાની અપીલ પણ કરી છે. રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેને દાવો કર્યો છે કે યુક્રેનની સેનાએ દુશ્મન રશિયાના 5 પ્લેન અને હેલિકોપ્ટર્સ તોડી પાડ્યા છે. આ કાર્યવાહી પૂર્વ યુક્રેનમાં થઈ હોવાનું કહેવામાં આવ્યું છે. તો રશિયા તરફથી પણ દાવો કરાયો છે કે તેમણે યુક્રેનના સૈન્ય અને હવાઈ મથકને નિશાન બનાવીને તબાહ કરી નાખ્યા છે. જ્યારે યુક્રેને પણ કડક તેવર દેખાડતા કહ્યું કે તે હાર માનશે નહીં. યુક્રેનમાં મિલિટરી એક્શન પર રશિયાની સેનાનું પણ નિવેદન આવ્યું છે, જેમાં કહેવાયું છે કે તેમણે યુક્રેનના એરબેઝ, મિલિટરી બેઝને નિશાન બનાવ્યા છે, વસ્તીવાળા વિસ્તારોને નિશાન નથી બનાવ્યા. આપણે જણાવી દઈએ કે છેલ્લા કેટલાય દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો, જેને લઈને યુરોપ સહિત પશ્ચિમી દેશોએ બંને દેશને વાતચીત કરી ઉકેલ લાવવાની અપીલ કરી હતી. આ બધા વચ્ચે રશિયાએ યુક્રેનના બે પ્રાંતને અલગ દેશ તરીકે માન્યતા આપી હતી. ત્યારબાદ યુરોપ સહિત અમેરિકા અને અન્ય દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો પણ લગાવ્યા હતા. આ પ્રતિબંધો છતાં રશિયાએ યુદ્ધની જાહેરાત કરી દીધી. સમગ્ર દુનિયા આ એલાને જંગથી આઘાતમાં છે. સંયુક્ત રાષ્ટ્ર રશિયાને યુદ્ધ રોકવા માટે કહ્યું છે, જ્યારે પુતિનનું કહેવું છે કે રશિયાનો કબજો કરવાનો કોઈ ઈરાદો નથી. રશિયાએ પોતાના સંબોધનમાં પણ યુક્રેનના સૈનિકોને સંબોધિત કર્યા, જેમાં કહેવામાં આવ્યું કે તમારા પૂર્વજો નાઝીઓ સાથે લડ્યા હતા. યુક્રેનની રાજધાની કીવના નાઝીઓના ઓર્ડર ન માનો, તમારા હથિયારો હેઠા મૂકો અને ઘરે જાઓ. આ બાજુ નાટોએ પુતિનને કહ્યું છે કે આ સૈન્ય કાર્યવાહીનું જે પણ પરિણામ આવે તેના માટે અમે તૈયાર છીએ, અમે અમારી તરફથી તમામ નિર્ણયો લીધા છે. તો રશિયાના યુક્રેન પર હુમલાની જાહેરાત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે દુનિયાની પ્રાર્થનાઓ યુક્રેનના લોકો સાથે છે, જે રશિયન સૈનિકો દળો દ્વારા અયોગ્ય હુમલાનો ભોગ બન્યા છે. રાષ્ટ્રપતિ પુતિને એક પૂર્વ નિયોજિત યુદ્ધ પસંદ કર્યું છે, જે એક વિનાશકારી સાબિત થશે. તો આ સમગ્ર મામલે ભારતે બંને દેશને શાંતિની અપીલ કરી છે. ભારતનું કહેવું છે કે બંને દેશ વાતચીત દ્વારા ઉકેલ લાવે. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે જ તમામ ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત તક.